આહિરના ઉજળા જીવન કહેવાય. અને આહિરોએ જગતના ચોકમાં શું નથી આપ્યું. ઠેઠ ઠળિયા, બે પાંચ મિનિટનો પ્રસંગ મને યાદ આવે. ઠળિયાનું પાદર, પોતાના ધણીનું લાંબુ ગામતરું થાય, પોતાનો ધણી ગયો જાય, બાઈ થર 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 ધ્રુજવા મનાણી, આંખમાંથી આહોડાની ધારું મંડી થવા, જગતમાં કોઈ આધાર નથી, ધ્રુજવા મનાણી, આહોડાની ધારું થવા મનાણી. એક દીકરો દોઢેક વરાનો, પણ દીકરો લઈને જાઉં ક્યાં, નેજવા કરી 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 અને જોવા મનાણી. ભાઈ ભાઈ જો તું તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું યાર. જો તું તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું, એમાં બીજી વાત ન આવે યાર. પણ આયા મેં કીધું બાપભાઈ ની હાજરી છે અમારે બાબુ સુરા, બાપભાઈ સુરાભાઈ આહીર અને ચેલેન્જ ગ્રુપ, મને ગ્રુપનું નામ બહુ ગમ્યું ખેતાભાઈ, ચેલેન્જ મરદ માણસ મારી હકે, કોઈ દી બાયલા ચેલેન્જ ન મારી હકે યાર. ચેલેન્જ મારવી એ રાકાનું કામ નથી, મરદનું કામ છે. એ ચેલેન્જ મારી હકે કે કાલનો હુરજ ઉગે અને કાલનો હુરજ હાથમે, એ પહેલા જો ધરતીના કડા ભેળા કરું તો માનજે હું આયરનો દીકરો બોલ્યો છું. આવી જે ચેલેન્જ, એટલે બધાયને અમે કીધું નામી અનામી મહેમાનોની હાજરી છે, પણ જે વાત હું આપને કરતો, એકાદી વાત જો જીવનમાં ઉતરી જાય તો મારો ને તમારો ડાયરો લેખે લાગી જાય એવા વાત કેતા ભાઈ મને યાદ આવે. જગદંબા જેવી આઈ સોનબાઈ જેનું નામ, અને નાનો એવો ડોઢેક વર્ષનો દીકરો અને પોતાના બાપનું લાંબુ ગામતરું થઈ ગયું. સાંભળો, જો આયરના બલિદાન કેવા છે, આયરનું સમર્પણ કેવું છે અને આયરના ત્યાગ કેવા છે. દોઢ વર્ષના દીકરાને લઈને જવું ક્યાં, વરહ ઉતરવું ક્યાં, નેજવા કરી 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 અને જોવા મનાણી કે દુનિયામાં અમારું કોઈ છે નહીં, જવું ક્યાં. તેથી મીટ માંડી અને ભરત દાદા આજ તમે જાઓ ઠળિયાથી આગળ થોડા ગાલો ત્રાપજ નામનું ગામ, ત્રાપજના પાદરમાં મીટ મંડાણી ભાઈ, ત્રાપજમાં એક મરદા મરદ આયરનો દીકરો. મરદા મરદ આયરનો દીકરો અને એનું નામ હતું મેપો મોવ. અને મેપાભાઈના ઘર હામી મીટ માંડી અને એમ થયું જો આના આંગણા સુધી વહી જાઓ તો વરહ ઉતરી જવાય. દોઢ વરના દીકરાને લઈ આના હેવનભાઈ નામની લખમણ બારોટના ઘરેથી, જગતંબા જેવી બારોટની દીકરી છે, હાલતી થઈ ગઈ. દુનિયામાં કોઈ હકું નથી, કોઈ વાલું નથી. હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું કે તમારી આગળ કાંઈ ન હોય તેથી તમારું આ કપડું હગું ન હોય, એટલું યાદ રાખો. જો ન હોય તેથી ખકરાવાના ન હોય, અને જેથી મુરલીધર મહારાજ રાજી હોય ને તેથી દુનિયા સલામ મારતી હોય, આવો સમય આવીને ઉભો રહ્યો. તેથી હાલતા 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 ત્રાપદના પાદર સુધી બે આવી, બેન આવી અને નેજવું કર્યું કે એક આયરનું ખોરડું એવું છે કે મને હાચવી લે, મને આશરો આપે, અને મારી જીભનો માનેલો ભાઈ છે. અને મને બારોટજી કહેતા કે દુનિયામાં કોકની મારી હાજરી મારી ગેરહાજરી હોય ને તેથી ત્રાપદના પાદર સુધી જાજે, મેપા મોફનું આંગણું છે, કોઈ દી તને થડકારો નહીં આવે, કોઈ દી પાછી પાની નહીં કરવા દે. આવું હૈયામાં લઈ અને મેપા મોફના આંગણા સુધી, એ આયરના ખોરડા સુધી આવ્યા. દોઢ વર્ષનો દીકરો ભેળો છે, પ્રસંગ તો બહુ મોટો છે, પણ આયરની ઉદારતા તમે જુઓ. દેવા જોદરે રાનુગણ માટે થઈને પોતાનો દીકરો ઉગો આપી દીધો, એ કથા તો હું તમે જાણી છું, પણ તેથી એક બારોટ માટે થઈ અને બારોટની દીકરી લક્ષ્મણભાઈના ઘરેથી, લક્ષ્મણની અર્ધાંગના એ આ સોનભાઈ જે આવ્યા અને મેપા મોભે ગડગડતી દોટ મૂકી, મારી બેન આવી, મારી બેન આવી, આવી જા બેન, કામ કે પોતાનો ભાઈ બંધ છે નહીં. દોઢ વર્ષનો દીકરો ભેળો હતો, એને કીધું કે મુંજાતી નહીં, મને ખબર છે કે મારા ભાઈબંધનું લાંબુ ગામતરું છે, મારો ભાઈબંધ છે નહીં, પણ હું આયરનો દીકરો છું. જીભની માનેલી બેન કીધી છે, ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી જો હગી બેન ન માનું તો તો આયરાણીનું ધાવણ લાજે મારું. આવી જા અને બેન તારું ઘર છે, વરહ ઉતરવાની વાત તો એક બાજુ રહી, પણ તારો દીકરો દોઢ વરનો, વી વરનો, બાવી વરનો થઈ અને ચોરીએ ચડાવીને પાછાનો મોકલો તો આયરનો કહેવાય. હવે હા, પણ જો મહેમાન ગતિ કરવા જીભની માનેલી બેનને રોકી લીધી, એ દીકરી બારોટની હતી, લક્ષ્મણ લગધીરકા બારોટના ઘરેથી આવી સોનભાઈ એને રોકી લીધા. ટૂંકમાં વાત કરું, દીકરો મોટો થયો 18મી વર્ષનો, પરણાવાનું ટાણું આવ્યું, પોતાના ભાઈના ઘરે
હગાઈ કરેલી એટલે મેપા મોબને કીધું મેપા ભાઈ મારા ભાઈના ઘરે હગાઈ કરી છે નાનપણથી હું જરાક લગ્નની તારીખ લઈ આવું અને આઈથી ગાડું બળદ તૈયાર થયા ધીરા 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 બળદ થયા જેતપુર હામાં હાલવા મનેણા બળદ ગાડું જેતપુર આવ્યું જેતપુરમાં આવીને પોતાના ભાઈની હારે વાત કરી ભાઈ કીધું બેન તમે જે કયો તારીખે લગ્ન કરવા છે લગ્નની તારીખ લે નો લે અને ગાડું પાછું વળ્યું ભાઈ ત્યાં તો ગામના પાદરમાં ગોવાળિયાએ સમાચાર દીધા હજી આ હોનબાઈ નું ગાડું પાછું ત્રાપદના હિમાડામાં પૂગે નો પૂગે ઈ પેલા સમાચાર આપ્યા કે તમારો એકનો એક દીકરો હતો એને હુંડલામાં ન હમાય એવો હરફ કરડી ગયો અને જિંદગીમાંથી દુનિયામાંથી એને ખોળિયું ખાલી કરી દીધું પણ સાહેબ પોતાનો ધણી નથી પોતાનો પતિ નથી એક જીભના માનેલા આયરના ઘરે પોતે એક વર બે વર વીસ વર સુધી પોતાના દીકરાને મોટો કર્યો અને વીસ વરનો દીકરો થયો એમાં હરફ કરડ્યો દીકરો તો વિયો ગયો આંખમાંથી આહોડાની ધારું મંડી થવા આખું ત્રાપજ રોવા માંડે કોઈ કોઈને સાનું રાખવાવાળું નહીં તેથી આ વાત મને એટલા માટે ગમે છે મેં જીટીપીએલના માધ્યમથી આ વાત કરેલી તેથી ખંભે હાથ મૂકી માથે હાથ મૂકી અને મેપા મોપ નામનો આયરનો દીકરો એટલું બોલ્યો તો બેન સાની રહી જા મને ખબર છે તારો જુવાન દીકરો વિયો ગયો પણ આયરનો દીકરો શું મેં ઇતિહાસ સાંભળ્યો છે મેં ઇતિહાસ વાંચ્યો છે કે જેથી જૂનાગઢને જરૂર પડી તેથી દેવાજ બોદરે પડકારો કર્યો તો મારો ઉગો એક નહીં મારું આખું ખાનદાન ખપી જાય અને જો નવગણનું રૂવાડું ખાંડું થવા દઉં તો મુરલીધર મહારાજની મને આણશે મારું ખાનદાન ખપાવી નાખું આજ કુલમાં આજ પરંપરામાં ઈદ મુરલીધર મહારાજના ઉપાસકોના આયરના દીકરાથી તારી આબરૂ નહીં જાય બેન સાની રહી જા મારા હાથ દીકરા એક બે ત્રણ ચાર એમ નહીં હાથ દીકરા છે એમાંથી જે દીકરો બેન તમે મોટો કર્યો છે ખોળે રમાડીને એ દીકરાનું નામ દેવસી છે એ બાવડું ચાલ્યું દેવસીનું અને દેવસીનું બાવડું ચાલીને કીધું લે બેન આ દીકરો કાયમની માટે તને આપી દઉં જેમ ઉગો જેમ નવગણ માટે આપી દીધો એમ મારો દેવસી તમને દઈ દઉં હવે તો સાની રહી જા હવે તો તારા આહોડાનું વિનાયક તેથી બારોટની દીકરીના આંસુ નુઈ અને આયરના દીકરે પોતાનો હાથમાં નંબરનો નાનો દીકરો હતો દેવસી એ દેવસી આપી દીધો બેનના આહોડા નુયા બેન સાની રહી ગઈ એક બે વરમાં જોવાન થઈ ગયો દેવસી જે ઠેકાણે હગાઈ કરી હતી ને દેવસીને પરણાવવામાં આવ્યો અને જે બારોટનો વંશ જાતો હતો એ બારોટના વંશને જાતો જો કોઈએ રાખ્યો હોય તો આયરના દીકરે રાખ્યો અને આ દુહામાં કીધું કે દેવાતે પુત્ર દિયો અનગઢ રાખણ ગિરનાર પણ વંશ રાખ્યો વણાર તે તો માંગણ વાળો મેપડા એ બારોટના વંશને ઉજાગર કરવા માટે થઈ અને પોતાના પંડના દીકરા જો આપી દે કે મારો દીકરો તમને આપી દઉં તમે તમારો વંશ નિર્વંશ ન જવા દઉં એ ઉજળું ફળ્યું અને એ ઉજળું ખોળ્યું છે ત્યારે મને યાદ આવે શું કીધું કે બાપુ કુંચાળાએ કેમેરું હમો વડતા મારો ન પેટ ફાયર ને પને
કફરા નો વદે જુલમી એ હાંબળ બોલ જાહાલ રાખું ફરકી રદે વદે આહીર બાલા એક લીમુ જાય સે મારી મતી फेर कर जे भूपति मारे फेर कर जे भूपति भूपति जहाली चिठी नहीं करू छू पण मने याद ही करावी આપણી આર્મીના આર્મી વિશે બે શબ્દો બોલવાની આર્મી કેવી છે આપણી ભારતની આર્મી 1971 ના યુદ્ધમાં ખામી સાધીએ ઘા ઝીલી અને જેને હિન્દુસ્તાનની માટી પર પોતાના તિરંગાને કફન બનાવ્યું એના માટે મને આ છંદ યાદ આવે કેવો હતો બરાડાનો નાગાજણ કેવો હતો આપણી આર્મી યુવાન શીશો દિયાની વડી શાખા મોટા મહાબલવાન એવા દાખલા દુનિયા ભણે રાખ્યો બિરાદુરણ મોરચા માં નવાડ ફળ ના ગાજણ આજ નવાડ ફળ ના ગાજણ ઉપકાર કરે અને ઉપકાર કર્યા પછી સંભાળે તો આયર નો દીકરો હોય નહીં એ ઉપકાર કરે
તો એ કોઈ દી હમારા ને મે તમારા માટે આમ કર્યું મે તમારા માટે આમ કર્યું એ તો એના લોહીમાં પીળું છે ને કરવાનું હોય એનો ધર્મ છે આજ પણ તમે જાઓ હું હૃદયથી કહું છું ભાવથી કહું છું કે દુનિયામાં જે દી તમારી મતિ મુંજાય દુનિયામાં જે દી ડાબા ને જમણા હાથમાં એક એક કડું આવે નહીં તે દી સાહેબ વટતી અને હકતી કહું છું ભારા પર હામી મીટ માંડો અને એકવાર મોઢામાંથી હયાના ભાવથી પડકારો કરો અને ભારા પર જાગીર વાળો જો હામો હોકારો ન આપે તો બોલવાનું બંધ કરી દો ઈ બેઠો છે મારો ભગવાન ત્યારે મને યાદ આવે કે આયર બોલ્યા પછી બીજું બોલે નહીં દીપેશભાઈ આયરના લોહીમાં ઈ ગુણ છે રૂડું લગાડવા માટે નહીં કે જેના હાડમાં કોઈ દી હળવી વાત નથી આવી આયરનો દીકરો લાજ રાખે દુનિયાની એ કોઈ દી દુનિયાની લાજ લૂટે નહીં ત્યારે મને યાદ આવે શું કહે છે જાહલ મગજાણ હું લખતી નથી નરપતિ સમરણ નો તો બાપ પાટા ધરતની બેટી દેરાજ થઈ ધૂજતી નરપતિ નરપતિ હો રટતણા નમતણ ફેર કરજે ભૂપતિ હમ ફેર કરજે ભૂપતિ
ઘોસા જારડા અહરાણ ને રાજપૂત ઉપર ભણ વડા હાલિયા મરદા મરદ વીરો મટાણા વેરિયા ધડવોળવા भूपति हम फेर कर दे भूपति 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 सकल परिताप के बब जगत भव नमती हती खमकार करती खोली ना पत्थर गुण का तारिया दिवस क्या जा तारिया मां दिवस जा जा तारिया मां